નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ પલાસ ગુજરાતી નવું પાઠ્યપુસ્તક બે હજાર ચોવીસ પાઠ બે વાર્તા રે વાર્તાના ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પહેલો પ્રશ્ન બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે તો જવાબ આવશે બી કરુણા શંકર બીજો પ્રશ્ન હાથી ખાતો હતો તે આંબાની કેરી કેવી હતી તો એમાં જવાબ આવશે ડી આપેલ તમામ ત્રીજો પ્રશ્ન છે કાગડીના માળામાં કેટલા ઈંડા હતા તો એમાં આવશે સી ત્રણ ચોથો પ્રશ્ન છે કાગડીએ હાથીની પાસે સૌપ્રથમ કોને કરી તો હાથીની ફરિયાદ સૌપ્રથમ નાતના પંચને કરી પાંચ નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો તો ડી રાજા ગરુડના દરબારમાં છઠ્ઠું છે હાથીની ધર્મની બેન કોણ હતી તો બી કબૂતરી સાત કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો તો બી હાથીને આઠમું છે હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે તો એ કબૂતરી હવે પ્રશ્ન બે છે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા જોઈશું તો પહેલી ખાલી જગ્યા છે હાથી તાપથી તો શિયા વિયા થઈ ગયો બીજું છે કેરી ખાવાથી હાથીની તરત છીપી અને તેના કંઠે ટાઢક વળી ત્રીજું ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા ચાર કાગડીએ ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે પાંચ ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે છ સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો હતો સાત હાથીને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે આઠમી ખાલી જગ્યા છે રાજા ગરુડે હાથીની હદપારીની સજા માફ કરી નવ હાથીના ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે દસ ઝાડના ઝુંડમાં હાથીની ગજનાના પડઘા પડે છે હવે છે ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો તો જવાબ ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો બીજો પ્રશ્ન હાથીએ છાયામાં આખું ગાડી તો શું જોયું તો જવાબ હાથીએ છાયામાં આખું ગાડી તો તેને આંબા પર લુંબે અને ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ ત્રીજો પ્રશ્ન ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શું અવાજ આવ્યો તો જવાબ ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો હાથી ભૈયા તે શું કરી નાખ્યું ચોથો પ્રશ્ન ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથીએ શું કર્યું તો જવાબ ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ સૂંઢી ગજના કરતો ઠંડે કલેજે ચાલતો થયો પ્રશ્ન હાથી ઘેનમાંથી જાગે તે પહેલા શું થાય છે તો જવાબ હાથી ઘેનમાંથી જાગે એ પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા છઠ્ઠો પ્રશ્ન હાથીની આંખમાંથી બોરબોર જેવડા આંસુ કેમ સરી પડે છે તો જવાબ પોતાની બેન કપૂરી કબૂતરીને જોઈને હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે સાતમો પ્રશ્ન વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું તો જવાબ વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી આ પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો પહેલો પ્રશ્ન કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તો જવાબ હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકડાટ મચાવી મૂક્યો બીજો પ્રશ્ન છે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી તો જવાબ કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાને બદલે હાથી સૂંઢ વીંછતો ગજના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો ત્રીજો પ્રશ્ન કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો તો જવાબ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરે ચોથો પ્રશ્ન ગરુડ રાજાના દરબારનું વર્ણન તો જવાબ ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડગમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ હોય છે પાંચમો પ્રશ્ન બાદ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો તો જવાબ બાદ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો ઘડીકમાં કમળવનમાં ધમસાણ મચાવતો હતો તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરતો હતો પાંચમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું તો જવાબ કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલાં કિરણની સાથે જ ઉડી નીકળી તેણે વન વટાવ્યું ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી સાતમો પ્રશ્ન હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે તો જવાબ હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે ભૈયા આનંદના આવેશમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પહેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો આઠમો પ્રશ્ન હાથીને કઈ વાતનો પસ્તાવો હતો તો જવાબ હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા હવે પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો તો પહેલું હાથી જે સરોવરમાં હતો તેનું ને તેની આસપાસનું વર્ણન કરો તો જવાબ હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું ચોપાસ વંદરાય વિસ્તરી હતી ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા મોર ઘેકી રહ્યો હતો કોયલ ટવકી રહી હતી કબૂતર ઘૂઘવી રહ્યું હતું હોલો ઘોઘું કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો બીજો પ્રશ્ન પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો તો જવાબ સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર સરદાર તીર વેગે ઘસીને તેની ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલાં બાદ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાન જગ્યામાં ચાલ્યો જાય છે ત્રીજો પ્રશ્ન હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી પર સી અસર થઈ તો જવાબ હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દભૈરા અવાજે કહેતી હાથી ભૈયા તને આ શું સૂજ્યું તે કરેલા અપરાધથી ગમગીન હતી તેની હદપારીથી બેચેન હતી તે દરેક પળ મૂંગું પૂંગું કલ્પાન કરતી હતી ચોથો પ્રશ્ન કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને શું જોયું તો જવાબ કબૂતરી હાથીને શોધવા નીકળે તેને ડુંગરની પહેલે પાર જતાં આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યો ભટકતું પક્ષી નજરે પડ્યું ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચીડ્યું નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો એકાદ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું તેને આખા વેરાનપટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો પાંચમો પ્રશ્ન હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ શું કહ્યું તો જવાબ હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને કહ્યું તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું માફી માગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાતના કરું સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે જ છે હવે છે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં લખો તો એ પાંચ વાક્યો આપેલા છે એને આપણે પાઠ મુજબ ક્રમમાં જોઈએ તો સૌપ્રથમ આવશે બીજું વાક્ય કે તાપથી શિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો પછી આવશે ત્રીજું વાક્ય સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી પછી આવશે પહેલું વાક્ય સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે ને પછી આવશે પાંચમું વાક્ય ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે ને છેલ્લે ચોથું વાક્ય કે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે પ્રશ્ન સાત નીચેના વાક્યો કોણ બોલી શકે તે પાઠમાંથી શોધીને લખો પહેલો અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો રાજા ગરુડ ભાઈ તે તો હર્ષમાંને હસમાં ન કરવાનું કર્યું તો કપૂરી કબૂતરી પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે તો કાગડી મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો હાથી અને પાંચ તું તારા અપરાધની સમાયિત છે એ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો કપૂરી કબૂતરી આગળ છે પ્રશ્ન આઠ આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો ત્યાં ઉદાહરણ આપ્યું છે કાગડી જોર જોરથી કાંકા કરે છે તો મોર તો વર્ષા વર્ષાઋતુના આગમને ટેવું ટેવું ઘેકે છે કોયલ તો આંબાડાળે મધુર સ્વરે કુંજે છે કબૂતર ગળું ફૂલાવી ઘૂઘું કરે છે હોલો તો પ્રભુતું પ્રભુતું બોલે છે અને કુકડો તો સૂર્યોદય છતાની સાથે જ કુકડે કૂક કરે છે નવમું છે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી બીજું હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડ ડાળી તૂટી પડી ત્રીજું હાથીએ હળવેક કરીને સૂંઢ ઊંચકી ચોથું હાથી હાફળો ફાંફળો દોડ્યો જાય છે પાંચમું બાદ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ઘસે છે દસમો પ્રશ્ન છે નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પમાંથી શોધી ને તેનો ક્રમ અક્ષર ખાનામાં લખો તો રાજાની પ્રજા સુખમાં છે તો પ્રજા છે એ ડી સમૂહ વાંચક આવશે બીજું મને ભૂખ લાગી છે તો ભૂખ એ આવશે ભાવ વાંચક ત્રીજામાં છે જળ એ જીવન છે તો જળ છે એ દ્રવ્ય વાંચક આવશે બી ચોથું અમે મથુરા જવાના છીએ તો એમાં મથુરા તો ડી વ્યક્તિ વાંચક પાંચ દયા ધર્મનું મૂળ છે તો દયા છે એ બી ભાવવાચક આવશે પ્રશ્ન અગિયાર રેખાંકિત શબ્દોનો નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો તો અહીંયા જે આ લાલ રેખાંકિત કરેલા છે એનું હવે આપણે કોષ્ટકમાં વર્ગીકરણ જોઈએ તો એમાં જાતિવાચક નામપદમાં શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ આવશે વ્યક્તિવાચકમાં હાથમતી સાબરકાંઠા પોળો અને રવિવાર સમૂહ વાંચકમાં ટોળું બાલવૃન સકુટું ભાવ વાંચકમાં આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય સુંદર અને દ્રવ્યમાં શરબત અને નાસ્તો આવશે પછી છે ઉદાહરણ મુજબના ઘાટ શબ્દો લખો તો ઉદાહરણ છે ઘટા તો ઘટાદાર કસ તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ મલાઈદાર સુગંધી સુગંધીદાર વજન વજનદાર જોર જોરદાર નસીબ નસીબદાર ખુશ્બુ ખુશ્બુદાર પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર શબ્દોની જોડણી સુધારીને લખો તો અહીંયા કરુણાશંકર ગુરુ સિયાવ્યા ખુશખુશાલ ફરિયાદ ટુકડી પૂંછડી હિંમત પડગમ અને ચિત્કાર આ મુજબ લખીશું ચૌદ સમાજ સાધ તો બૂમ ધ્વનિ ન્યાય તો ઇન્સાફ ફેંસલો ચિત્કાર તો બૂમ સાદ પંખી તો વિહગ અને ખગ હિંમત તો બહાદુરી શક્તિ ધરતી તો ભૂમિ અને પૃથ્વી આવે તો જુસ્સો અને જોમ તોર તો મિજાજ અને ગર્વ પંદરમું વિરોધી શબ્દો લખો તો આગળ તો પાછળ સ્વજન પરજન ન્યાય અન્યાય આનંદ શોક હસવું રડવું ધોળી કાળી સવાર સાંજ અપરાધી નિરઅપરાધી વિવેક અવિવેક સંકોચવું તો વિસ્તરવું સોળમો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો પહેલું હાથીને લાંબો નાકવાળો અવયો તો સૂંઢ કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું પાંચ કે તેથી વધુ માણસોનું મંડળ તો પંચ ફૂંકીને વગાડવાનું વાદ્ય શરણાઈ ગામનો વડો મુખી ઢોલ જેવું વાત પડગમ સત્તરમું રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો મોંમાં પાણી આવી જવું તો ખાવાની ઈચ્છા થવી મોંમાં લાળ છૂટવી વાક્ય ઊંચી ડાળી પર દ્રાસ લટકતી જોઈ શિયાળના મોમાં પાણી છૂટ્યું બીજું કોઠે ટાઢક વળવી તો શાંતિ થવી વાક્ય તરસથી વ્યાકુળ કાગડાને પાણી મળતા કોઠે ટાઢક વળી ત્રીજું આંખ ઠરવી તો સંતોષ મળો વાક્ય દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી ચોથું છે આંખે ચઢવું તો અદેખાય થાય તેવી રીતે કોઈ બીજાને દેખવું તો વાક્ય વર્ગમાં તોફાન કરનાર તરીકે રાજ શિક્ષકની આંખે ચઢ્યો પાંચમું હસવામાંથી ખસવું થવું તો મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવું વાક્ય વાત વાતમાં હસવામાંથી ખસવું થયું અને બંને ઝઘડી પડ્યા છઠ્ઠું છે અભિમાન ઓગળી જવું તો ગર્વ જતો રહ્યો વાક્ય એક વખત જે પોતાને ત્યાં નોકરી કરતો હતો તેને મોટું દાન આપતા જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું સાતમું ગેલમાં આવી જવું તો આનંદમાં આવી જવું એનું વાક્ય કૂત્રીને જોઈ ગલુડિયા ગેલમાં આવી ગયા આઠ વાત વધારવી તો લપ કરવી વાક્ય એકની એક વાત વધારીને કહેવાની મધુકનની ટેવ કંટાળો ઉપજાવે છે નવમું છે ઘાણ નીકળી જવો તો ભારે નુકસાન થવું પાયમાલી થઈ જવી તો વાક્ય જંગલમાં હાથીઓના તોફાનને કારણે ઝાડોનો ઘાણ નીકળી ગયો આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો